ડોક્ટર્સની દાદાગીરી ફરી એક વખત સામે આવી છે. દર્દીના સગાએ યોગ્ય સારવાર ન મળ્યાનો આક્ષેપ કરીને હોબાળો મચાવ્યો તો હોસ્પિટલમાં બાઉન્સરો મૂકી દર્દીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હોસ્પિટલમાં દર્દીને યોગ્ય સારવાર ન અપાતા દર્દીના સગાએ હોબાળો મચાવ્યો હતો. દર્દીના સગાએ ડોક્ટર સામે આક્ષેપ કર્યા હતા અને દર્દીના સગા અને ડોક્ટર વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે સમગ્ર ઘટના બાદ હવે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાઉન્સરો ગોઠવી દેવામાં આવ્યા છે. આ કોઈ પહેલી ઘટના નથી, અગાઉ પણ અનેક વખત આવી ઘટનાઓ બની ચૂકી છે. ડોક્ટર સામે કોઈ અવાજ ઉઠાવે તો બાઉન્સરો મૂકીને અવાજ દબાવી દેવાય છે. સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સની દાદાગીરીથી દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. આવી ઘટનાઓને કારણે સિવિલ હોસ્પિટલના તંત્ર સામે સવાલ ઉઠી રહ્યા છે. સંવાદદાતા સની ફોન લાઈન પર જોડાયા છે. સની, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર્સની દાદાગીરી ફરી એક વખત સામે આવી છે, શું મામલો? જેટમાં વાસ્તવમાં તો રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર શનિવારના રોજ એક માથાકૂટ થઈ હતી, જેમાં દર્દીના પરિવારજનોને માતા સાથે જેટના ડોક્ટરે ક્યાંક માથાકૂટ કરતાની સાથે જ પરિવારજનો વિપરા હતા અને ડોક્ટર સાથે માથાકૂટ થઈ હતી. આ સમગ્ર બાબતને લઈને ત્યાંના સત્તાધીશો એટલે કે ડોક્ટરો છે તે હડતાલ ઉપર ઉતરવાની ચીમકી આપી હતી ને બાદમાં સમગ્ર મામલે ટાઢો પાડવા માટે ત્યાં બાઉન્સરો મૂકી દેવામાં આવ્યા છે. એક બે નહીં પરંતુ 20 જેટલા બાઉન્સરોને 20 પોઈન્ટ ઉપર મૂકી દેવામાં આવ્યા છે. ડોક્ટરોની સુરક્ષા જે તે વધારવામાં આવી છે. બીજી તરફ કોઈ પરિવારજનોને હવે સિવિલ હોસ્પિટલમાં નો એન્ટ્રી આપવામાં આવી રહી છે, એટલે કે અત્યારે પરિવારજનોમાં આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે. જી બિલકુલ શની, પરંતુ પહેલા પણ આવી ઘટનાઓ બની ચૂકી છે. આ પ્રકારે વારંવાર દર્દીઓ અથવા તો દર્દીઓના સગા સામે આ પ્રકારનું વર્તન કરવું કેટલું યોગ્ય છે? કાર્યવાહી આખરે કેમ નથી થતી? પછી સ્વાભાવિક છે કે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વારંવાર સૌરાષ્ટ્રભરના દર્દીઓ આવતા હોય છે, ડોક્ટરો પણ ત્યાં દિવસ ને રાત પણ કામ કરતા હોય છે. આ સમગ્ર બાબતને લઈને વારંવાર માથાકૂટો છે તે સર્જાતી હોય છે. આ માથાકૂટો ન સર્જાય ત્યાં માટે ત્યાં બાઉન્સરો મૂકી દેવામાં આવ્યા છે, સિક્યુરિટી વધારવામાં આવી છે. હજી પણ વોર્ડવાઇઝ સિક્યુરિટી વધારવાની વાત છે તે સિવિલ સુપરિન્ટેન્ડન્ટ કરી રહ્યા છે. ત્યારે સ્વાભાવિક છે કે દર્દીના પરિવારજનો અને ડોક્ટરો વચ્ચે માથાકૂટ ન સર્જાય હડતાલની ચીમકી ન આપે તે માટે આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. જી બિલકુલ શની, જાણકારી બદલ આપનો આભાર. તો હાલ તો બોલાચાલીનો આ સમગ્ર વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સારવાર સરખી ન કરતા હોવાના આક્ષેપ છે તે કરવામાં આવ્યા છે. યોગ્ય સારવાર ન થતી હોવાના આક્ષેપ છે તે દર્દીના સગા દ્વારા કરવામાં આવ્યા. યોગ્ય સારવાર ન મળવાના આક્ષેપ છે તે કરવામાં આવ્યા. તેની સાથે આ બબાલનો વિડીયો છે તે સામે આવ્યો છે.